હવે આપણે વાસ્તવિક સંખ્યાના દાખલાના પ્રકારોમાં આગળ વધતા એક નવો દાખલો આપણી સમક્ષ છે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો તો અંતિમ અંક શૂન્ય એ પહેલા તો તમે એક શબ્દ શીખવાડી અંતિમ અંક શૂન્ય એટલે શું તો કે મારી પાસે 3 2 6 7 3267 છે તો એનો અંતિમ અંક કોણ છે એટલે 7 પછી 220 છે તો એનો અંતિમ અંક શું છે 0 તો એ રીતે તમને કહેવા માંગે છે કે જો 6 ની n ઘાત મૂકીએ તો n પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં 6 ની 2 ઘાત 6 ની 3 ઘાત 6 ની 4 ઘાત 6 ની 5 ઘાત ને પછી ગુણાકાર સ્વરૂપે મેળવીએ તો એનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો તો એ ચકાસવા માટે છોકરાઓ એટલું જ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે તો એ પ્રાકૃતિક સંખ્યાનો અંક અંતિમ અંક ખાસ ધ્યાને આપો કે પ્રાકૃતિક સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તે 5 અને 2 વડે વિભાજ્ય હોય હોય ને કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે 5 અને 2 વડે વિભાજ્ય વિભાજ્ય એટલે શું ભાગી શકાય હા એ પણ ઘણા શબ્દોની ખબર નથી હોતી અવિભાજ્ય અને વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા એટલે શું તો જેના બે કરતા વધારે અવયવ હોય તો બે અવયવ કયા તો એક વડે ભાગી શકાય અને પોતે પોતાની વડે ભાગી શકે તો અવિભાજ્ય સંખ્યાના બે જ અવયવ હોય હંમેશા એટલે આપણે વ્યાખ્યા આપી હોય તો આપણે આ રીતે આપી શકાય કે જે સંખ્યાને બે વખત ભાગી શકાય એ શબ્દ કરતા ખોટી છે જે સંખ્યાના બે કરતા વધારે અવયવ ન બને તો તે હંમેશા અવિભાજ્ય સંખ્યા છે અને જે સંખ્યાના બે કરતા વધારે અવયવ બને તો તે સંખ્યા વિભાજ્ય છે તો કે અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 1 3 5 7 ડોટે તમે 1 ને ભાગો તો 1 વડે ભાગી શકાય અને પોતાને વડે ભાગી શકાય ના બે જમ્યો છે 3 ને ભાગો 1 વડે ભાગી શકાય 3 વડે ભાગી શકાય ત્રીજી વખત ભાગી શકાતું નથી એટલે 3 અવયવ બનતા નથી આ દરેક અવિભાજ્ય સંખ્યાના બે અવયવ અવિભાજ્ય છે પણ આમાં બે નો પણ સમાવેશ થાય છે કે તો બે ને પણ 1 વડે ભાગી શકાય અને 2 વડે ભાગી શકાય ઘણા લોકોના મગજની અંદર એ વ્યાખ્યા હોય છે અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા તો એકી સંખ્યા એવી વાત ખોટી છે આપણે એકત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે જે સંખ્યાના બે કરતા વધારે અવયવ ન પડે તે સંખ્યા અવિભાજ્ય છે વિભાજ્ય છે જે સંખ્યાના બે કરતા વધારે અવયવ પડે દાખલા તરીકે 4 4 ને કેમ વિભાજ્યમાં લીધું તો કે 1 વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય અને 4 વડે ભાગી શકાય બે કરતા વધારે અવયવ થઈ ગયા બે કરતા વધારે અવયવ આપણે મળ્યું એટલે બે કરતા વધારે અવયવ થાય તો એ સંખ્યા થાય વિભાજ્ય તો એના આધારે અહીંયા કહેવામાં આવે છે કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો 5 અને 2 વડે વિભાજ્ય ઓકે હવે સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 નો બંને આવે બરાબર અવિભાજ્ય અવયવીકરણમાં 2 5 અને 2 બંને આવે હવે આપણે કોનું બોલવાનું છે તો કે કોની વાત કરે છે 6 ની n ઘાત અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો તો કે 6 ની n ઘાત એને આપણે વિભાજન કરીએ 2 3 6 કૌંસ ઉપર n પછી n ને એના સમય ઘાતાંકના નિયમ પ્રમાણે 2 ની n ઘાત 3 ની n જ્યાં n પ્રાકૃતિક સંખ્યા જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા હવે 6 ની n ઘાતમાં આપણી શરત શું હતી તો જેનો અંતિમ અંક શૂન્ય હોય એમાં કોણ કોણ આવે તો કે 5 આવે અને 2 આવે તો એ જુઓ 6 ની n ઘાતમાં કોણ કોણ આવે છે 2 અને 3 તો
બે પણ પાંચ આવતા નથી તો એમ બે જ અવિભાજ્ય અવયવ બને છે પાંચનો સમાવેશ થતો નથી માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માં 6 નો n ઘાતનો અંતિમ અંક શૂન્ય ન જ હોય ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ શૂન્ય હોય માટેનું એક ઉદાહરણ દાખલા તરીકે 10 10 ના અવયવ લઈએ તો શું આવશે 10 ના અવયવ તો કે 2 5 10 તો 2 અને 5 જો આવ્યા તો એનો અંતિમ અંક શૂન્ય છે 20 2 10 7 2 5 તો જુઓ 2 અને 5 આવ્યા 30 2 15 3 5 જો 2 અને 5 આવ્યા એનો અંતિમ અંક શૂન્ય ક્યારે હોઈ શકે કે જેમાં 2 અને 5 ના બંને અવયવીકરણમાં 5 અને 2 બંને આવતા હોય તો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ત્યારે જ હોઈ શકે કે જ્યારે 5 અને 2 વડે તે વિભાજ્ય હોય સમજાણું આ દાખલાને બરોબર ધ્યાન રાખીને ગણવાનો પાકો નથી કરવાનો પણ દ્રઢ કારણ કરવાનું છે અને સમજણ વિકસાવી અને દાખલાને જેવો 6 ની n ઘાતની જગ્યાએ તમે કોઈ પણ બીજો પણ દાખલો મૂકી શકો આવા દાખલા શોધી ગણવા પ્રયત્ન કરવાનો વસ્તુ